વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. આજે આપણે વર્ષા વિજ્ઞાન વિષય એના તેમાં અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી સાપોથી અને બોક્સ લઈને બેસશે વિજ્ઞાનની. તો દરેક વિદ્યાર્થી બુક અને સ્વાપોથી લઈને બેસશે ધોરણ ચાર પ્રકરણ ચાર ઉષ્મા. ઉષ્મા વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો દરેકે બુક ખોલી હશે પેજ નંબર 35 નંબરના પાના ઉપર પ્રકરણ ચાર ઉષ્મા. તો એના વિશે આજે આપણે અભ્યાસ કરીએ. તો આ ઉષ્મા ઉષ્મા શું છે? તો તમે પ્રકરણ ત્રણમાં જોઈ ગયા કે આપણે તમને કપડા પહેરવાની જે રૂવાટી હતી એમાંથી બનાવીને પહેરતા હતા. પછી વનસ્પતિ રેશા એ કોટન એટલે કે સૂત્ર સૂત્ર કપડા એ વનસ્પતિ રેશામાંથી બનેલા અમે તે આપણે પહેરીએ છીએ. શિયાળાની ઋતુમાં જ્યારે ઠંડી હોય છે ત્યારે આપણે ઊના કપડા પહેરીએ છીએ. એટલે કે ઊના કપડા આપણા શરીરને હુંફાળો રાખે છે કારણ કે શિયાળામાં ઠંડી હોય છે. એટલે કે બરોબર ઠંડીના લીધે આપણને ઠંડીમાં રક્ષણ આપવા માટે આપણે ઊના કપડા પહેરીએ છીએ. તો એ ગરમીની ઋતુમાં આપણે સૂતરાઓ કાપડના કપડા વસ્ત્રોમાં પહેરીએ છીએ હળવારના. એનાથી શું થાય છે? સૂતરાઓ વસ્ત્રોથી શરીરને ઠંડક અનુભવવામાં આવે છે. એટલે કે આપણે ચોક્કસ ઋતુમાં ચોક્કસ પ્રકારના વસ્ત્રો પહેરીએ છીએ. તો કેમ આવો એવું કેમ નહીં કે ઉનાળામાં આપણે ઊના કપડા કેમ નથી પહેરતા? ઉનાળામાં આપણે ઊના કપડાના વસ્ત્રો નથી પહેરતા અને શિયાળામાં સૂતરા કપડા કેમ નથી પહેરતા? ઉલટું લાગે છે ને. તો શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી હોય છે, પરંતુ જ્યારે બહાર જઈએ છીએ ત્યારે સૂર્યના તડકાથી આપણને ગરમીનો અનુભવ થાય છે, હૂંફનો અનુભવ થાય છે. જ્યારે ઉનાળામાં ઘરની બહાર રહીએ તો આપણને ગરમી લાગે છે અને અંદરના ભાગમાં આપણને ગરમી અનુભવે છે. તો આપણને ઠંડા અને ગરમ આ બંને વસ્તુનો અહેસાસ થાય છે. એટલે કે આપણે ગરમ છે તે શોધવા માટે આપણે અભ્યાસ વિશે થોડું જોઈએ. તો ઠંડુ અને ગરમ, હવે તમે પાના નંબર 35 ઉપર ઠંડા તેમજ ગરમ પદાર્થો કોષ્ટક નીચે આપ્યું છે, બધાઓ ધ્યાન ત્યાં. તો એમાં ત્રણ ભાગ છે પદાર્થ, બીજા ભાગમાં ઠંડા અથવા અતિશય ઠંડા, હુંફાળું અથવા ગરમ, એવા ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. તો એમાં પહેલો છે આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ તો દરેક જણે ખાધો હશે. આઈસ્ક્રીમ કેવું હોય છે? આપણે ખાઈએ તો આપણને કેવું લાગે છે? તો ગરમ તો લાગતું નહીં હોય, ઠંડુ રાઈટ ને. તો બધા જે અતિશય ઠંડા અથવા ઠંડા છે ત્યાં રાઈટ માર્ક કરશે. પછી બીજા નંબરમાં જુઓ ચાના કપમાં રાખેલી ચમચી. હવે આપણે ચાનો કપ જે છે એની અંદર આપણે જ્યારે ચમચી મૂકીએ છીએ તો એ ચમચી કેવી થઈ જાય છે? તો ગરમ થઈ જાય છે. આટલી ચા પીએ છે ગરમ, તેમાં મૂકેલી ચમચી કેવી થશે? ગરમ. તો આપણે હુંફાળા અથવા ગરમ છે ત્યાં ટીક કરીશું. હવે ત્રીજા નંબરનું છે ફ્રૂટ જ્યુસ. તો આપણે ફ્રૂટ જ્યુસ પીએ છીએ, દરેક જીતે જીરો હશે. તે જ્યુસમાં આપણે બરફ નાખીએ છીએ, બરફ નાખીને પીએ છીએ તો આપણને કેવો લાગે છે? તો ઠંડો લાગે છે. તો આપણે ઠંડા અથવા અતિશય ઠંડા છે એમાં રાઈટ ટીક કરીશું સાચાની નિશાન. નીચે તળવાની કઢાઈનો હાથો. હવે પ્રશ્ન એ પૂછે છે તળવાની કઢાઈનો હાથો. વિદ્યાર્થી મિત્રો આપણે તળવાની કઢાઈનો હાથો, હવે હાથો તો આપણે હાથો જ્યારે કેમ રાખવામાં આવ્યો છે કે આપણે જ્યારે કે વસ્તુ બનાવતા હોઈએ રસોઈ કરતા હોઈએ તો આપણે એને પકડી શકીએ. તો એ હાથો કેવો હોય છે? ગરમ નથી હોતો, એ ઠંડો હોય છે જેથી આપણે એ વસ્તુને પકડી શકીએ છીએ. તો આ જે પદાર્થો છે એ કોષ્ટકમાં આપણે તમે ત્રણ જોયા, તો એમાં ઠંડા અને ગરમ એનો અનુભવ કર્યો. તો આપણે જ્યારે ચા બનાવીએ છીએ કે બનાવીને
કંટસ્ટોકમાં લઈએ છીએ તો તે ચાકીનું હોય છે ગરમ. ફ્રીજમાંથી જ્યારે આપણે ફ્રીજરમાંથી બરફ કાઢીએ છીએ તે બરફ કેવો હોય છે? ઠંડો. તો આ જે ગરમ અને ઠંડો એ બંનેનું આપણે અનુભવ કર્યો. હવે ઘણીવાર અતિશય ગરમ પદાર્થોને આપણે અડકતા નથી, કેમ કે એનાથી શું થાય છે, આપણે દાઝી જઈએ. જેમ કે સળગતી મીણબત્તી, ગરમ સ્ટોવ, એને આપણે પકડતા નથી, કેમ કે દાઝી જવા માટે આપણે કાળજી રાખવાની હોય છે, એટલે આપણે એને પકડતા નથી. હવે કેટલાક પદાર્થ ઠંડા હોય છે તો કેટલાક ગરમ. તો ઘણીવાર આપણે એવું કમ્પેરિઝન કરતા હોય છે કે સૌથી વધારે ઠંડુ કર્યું, સૌથી વધારે ગરમ કર્યું, એ રીતે. તો એ આપણે કઈ રીતે કરીએ છીએ? સ્પર્શ દ્વારા. કોઈ પણ પદાર્થ છે જ્યારે એને આપણે સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ગરમ છે કે ઠંડુ, થોડું વધારે ગરમ છે કે થોડું વધારે ઠંડુ છે. તો આપણે એ માટે પ્રયોગ કરીશું. એમાં ત્રણ મોટા પીકર એટલે પ્યાલા લઈશું, એને એ બી સી એમ નામ આપીશું, લેબલ આપીશું. પછી આપણે એ ત્રણેય પ્યાલામાં પાણી લેવાનું છે. જેમ કે પહેલા એ નંબર આપ્યો છે બીકર કાચનો, એના ઠંડો પાણી લઈશું અને પ્યાલા એમાં ગરમ કરીશું. અને પ્યાલો જે સી છે એટલે કે બીકર સી છે એમાં ગરમ, અડધો ગરમ અને અડધો ઠંડો, એ રીતે ત્રણ બીકર આપણે પાણીથી આ રીતે ભરશું. તો પહેલા એમાં બીકર એમાં ઠંડુ પાણી, બીકર બીમાં ગરમ પાણી અને બીકર સીમાં ગરમ અને ઠંડુ, બંને પાણી ભૂનું મિશ્રણ કરશું. હવે તમારો ડાબા હાથ છે, તમારો ડાબો હાથ છે એ પ્યાલા એ ના પાણીમાં અને જમણો હાથ પ્યાલા એટલે કે બીકર બીમાં ડૂબાડો, એટલે કે ડૂબાડીશું. 2-3 મિનિટ તમારા બંને હાથ એક સાથે આ રીતે ડૂબાડી જવાના છે, બીકર એ અને બીકર બીમાં. તો તમે 2-3 મિનિટ પછી તમે અહેસાસ કરશો કે એક તમને ઠંડુ લાગ્યું હશે અને બીજો ગરમ. હવે પ્યાલા સીમાં, હવે પ્યાલો જે સી છે એમાં 2-3 મિનિટ તમારા હાથને ડૂબાડી રાખો. તો બંને હાથમાં તમને શું અનુભવ થાય છે જોયું? તો તમે જોયું હશે કે બીકર એ એમાં ઠંડુ પાણી હતું એટલે તમને ઠંડાપણાનો અહેસાસ થયો. બીકર બીમાં જ્યારે તમે હાથ નાખ્યો જમણો ત્યારે એમાં તમને થોડો ગરમ હૂંફાળો અનુભવ થયો. જ્યારે તમે પ્યાલા સી એટલે કે બીકર સીમાં બંને હાથ નાખ્યા ત્યારે તમને સ્પર્શમાં થોડો ફરક લાગ્યો છે. એટલે કેવું કે તમે ગરમ અને ઠંડો બંને હાથ નાખ્યા છે, જે ઠંડો એ વાળો બીકર એ વાળો હાથ જે ઠંડા પાણીનો હશે ને એ તમને એકદમ થોડો હૂંફાળો લાગ્યો હશે, અને જે જમણો હાથ હતો બીકર બી વાળો એ તમને થોડો ગરમ પાણીમાં હતો એટલે તમને થોડો ઠંડાપણાનો અહેસાસ થયો હશે. તો આ ઘણી વાર તમે સ્પર્શ દ્વારા ઠંડા અને ગરમનું અનુમાન કરી શકો છો કે ગરમ છે કેટલો, ગરમ છે કેટલો ઠંડો છે. તો આજે ગરમ અને પદાર્થની ગરમ કે ઠંડાનું જે પ્રમાણભૂત માપન છે એને આપણે તાપમાન કહીએ છીએ. અને આ તાપમાનનું માપન કરવા માટે જે સાધન છે એને આપણે થર્મોમીટર કહીએ છીએ. હવે તાપમાનનું માપન, તો તાપમાનનું માપન, તો તમે ઘણીવાર જોયું હશે કે ઘરમાં કોઈ તાવ આવ્યો હશે તો તમે હોસ્પિટલમાં જશો ડૉક્ટર પાસે, તો ડૉક્ટર તમારા જે શરીરમાં જે ટેમ્પરેચર માપે છે એટલે તાપમાન એ માટે એક સાધનનો ઉપયોગ કરે છે, એ છે થર્મોમીટર. અને આ જે થર્મોમીટર છે એ આપણા શરીરનું તાપમાનનું રીડિંગ કરે છે, એટલે વાંચન કરે છે અને ખબર પડે છે કે એને કેટલો તાવ આવ્યો છે. તો આ જે ડૉક્ટર જે માપે છે એને આપણે ક્લિનિકલ થર્મોમીટર કહીએ છીએ, એટલે કે તબીબી થર્મોમીટર કહીએ છીએ. તો આ થર્મોમીટર તમારી પાસે ન હોય તો કોઈ પડોશી પાસે ન, અથવા તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે ડૉક્ટરને કહેવાનું કે ડૉક્ટર મને થર્મોમીટર જોવું છે આપો. તો તમે જોશો થર્મોમીટર, થર્મોમીટરમાં એક કાચની નળી છે, એની અંદર સમાન જાડાઈવાળી પાતળી સાંકળી કાચની નળી, એક છેડાથી નળીની અંદરના ભાગે ફૂલેલો બલ્બ હશે જે આગળના ભાગે હશે. તો એ શું છે, એ જે ફૂલેલો બલ્બ જેવો ભાગ છે એ મારે
ત્યાં સુધી એને શું કરવાનું ગોળ ગોળ ફેરવવાનું એટલે તમને દેખાશે. પછી એ થર્મોમીટરમાં તમે જો સપાટી પર અવકળ લખેલા છે એટલે માપ લખ્યા છે તો જેને આપણે માપ લેવા માટે જરૂરી છે. હવે આ અંકો સેલ્સિયસમાં આપેલા છે. શું? સેલ્સિયસમાં એટલે કે ડિગ્રી સેલ્સિયસ વડે આપણે દર્શાવીએ છીએ. હવે આજે માપક્રમ છે એના વિશે જોઈશું થોડું. તો એ માપક્રમમાં જે 94.108 હોય છે એને આપણે ફેરનહીટમાં માપીએ છીએ અને 35 થી 45 ડિગ્રી હશે એ આપણે તાપમાનમાં લઈએ છીએ ક્લિનિકલ થર્મોમીટર. હવે આ જે ક્લિનિકલ થર્મોમીટર છે એ 35 ડિગ્રી સેલ્સિયસથી 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે. હવે થર્મોમીટરનું પણ છે એના વિશે થોડી માહિતી લઈએ પહેલા. તો ક્લિનિકલ જે થર્મોમીટર છે એનો વાંચન વખતે થોડીક સાવચેતી રાખવાનું છે. તે શું છે તો જોઈએ કે એ જે થર્મોમીટર છે એ જેને આપણે વપરાશમાં લઈએ એ પહેલા એને એન્ટીસેપ્ટિક દ્રાવણ એટલે કે જંતુનાશક દ્રાવણથી સાફ કરો એટલે કે ધોવો. અને વપરાશ પહેલા જેને આપણે વાપરવાનું છે થર્મોમીટર તે જે પારાનું સ્તર છે એ 35 ડિગ્રી સેલ્સિયસ થી નીચે છે કે નહીં એ ચેક કરવાનું બરાબર. પછી તો આપણી અને એ જ્યારે થર્મોમીટર છે તે આપણી જે દ્રષ્ટિ છે આંખની બિલકુલ એને સમાંતર સામે રાખીને પારાનું લેવલ જોવાનું છે. પછી થર્મોમીટરને કાળજીપૂર્વક રાખવાનું છે અને એ કોઈ કઠોળ પદાર્થ સાથે અથડાય નહીં એ જોવાનું કેમ કે કાચોળ બનેલું હોય છે અને પારો છે તે બહુ કિંમતી છે. હવે થર્મોમીટરને જ્યારે આંખ મોકતા હોવ ત્યારે બલ્બથી નહીં પકડવાનું એને ઉપરની સાઈડથી પકડશો એટલે આપણે એનું રીડિંગ ચોક્કસ માપી શકીએ. હવે આ જે થર્મોમીટરનું વાંચન છે તો એમાં જે માપક્રમ છે એમાં સૌ પ્રથમ બે મોટા અંતર વચ્ચે તફાવત રહેલો છે એ નોંધવાનો છે અને વચ્ચેના કુલ કેટલા છે એ અંકન જોવાના છે એની પણ નોંધ કરવામાં આવતી હોય છે. ધારો કે બે મોટા અંક વચ્ચેનો તફાવત 1° એટલે ડિગ્રી અને બે મોટા અંકો વચ્ચેનો જે કુલ નાના વિભાગની સંખ્યા હોય 5 તો એ નાના વિભાગનું મૂલ્ય આપણે 1/5 એટલે કે 0.2 ડિગ્રી સેલ્સિયસ કરીશું. હવે થર્મોમીટરની જ્યારે જંતુનાશક દ્રાવણ એટલે એન્ટીસેપ્ટિક દ્રાવણમાં સાફ કરીએ એટલે એ જંતુરહિત બની જાય છે અને તમારા હાથમાં એ મરકુરીવાળો જે ભાગ છે એની વિરુદ્ધ જે છેડો છે એનાથી હળવેથી પકડવાનો છે અને થોડાક ઝટકા આપવાના છે. જે મરકુરી જે ઉપર આવ્યો હોય તે એકદમ 35 ડિગ્રીથી સેલ્સિયસથી થોડો નીચે આવે છે અને આપણું રીડિંગ સાચું આવે ચોક્કસ આવે. હવે આ ઝટકાને કારણે જે મરકુરી છે નીચે આવી જાય છે અને પાછું હવે આપણે એ ચેક કરીશું કે 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે એ રીતે. હવે એ રીતે થાય પછી જે થર્મોમીટરનો મરકુરીવાળો જે ભાગ છે એને મોઢાની જે જીભ છે એની જે રાખવાનો છે 1 મિનિટ જેટલો રાખવાનો ત્યારબાદ એને બહાર કાઢી એનું તાપમાન વાંચવાનું છે. તો જે તાપમાન હશે એ ડિગ્રી સેલ્સિયસમાં મપાય છે અને એ આપણા શરીરનું તાપમાન હોય છે અને તમારા શરીરનું તાપમાન કેટલું છે એ નોંધ્યું છે કોઈ દિવસ? તો માનવનું જે શરીર છે એનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ખાલી જગ્યામાં પણ પૂછાતું હોય છે ખરા ખોટામાં પણ પૂછાય છે કે માનવ શરીરનું સામાન્ય ટેમ્પરેચર કેટલું? તો 37 ડિગ્રી અંશ સેલ્સિયસ. હવે જો શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું ના હોય તો તમારે ચેક કરાવવું પડે કે કેટલું છે. તેના ઉપરથી આપણને ખબર પડે કે તમારા શરીરમાં શું તકલીફ છે. ટેમ્પરેચર વધારે છે તો શું તકલીફ છે પછી ડૉક્ટરની સલાહ મુજબ આપણે કરવાનું હોય છે. હવે પ્રવૃત્તિ 4.3 જોશો તો એમાં શરીરના તાપમાનના વિવિધ થર્મોમીટર વડે તમારા અવલોકન નોંધવાના છે. હવે નાના અને તાપમાન એવા બે ભાગ પાડવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો નામ લખશે અને તાપમાન ડિગ્રી ઓફ સેલ્સિયસમાં લખવામાં આવશે. હવે આજે થર્મોમીટર વિશે થોડી આપણે વાત બી કરી લો કે આજે થર્મોમીટર છે ને એ જુદા જુદા પ્રકારના હોય છે. કારણ કે જે ક્લિનિકલ થર્મોમીટર છે એ બધે વપરાતું નથી.
સાંભળતા હશો ત્યારે એમાં પણ તમે લઘુત્તમ અને મહત્તમ ટેમ્પરેચર એ લોકો વાંચતા હોય છે. તો આ બધા થર્મોમીટરથી ટેમ્પરેચર માપવામાં આવે છે. એટલું એવું નથી કે આપણા શરીરનું ટેમ્પરેચર, એ સિવાય આ બધા ગરમ અને ઠંડા આ જે ટેમ્પરેચર હોય છે થર્મોમીટરથી માપીને એનું રીડિંગ વાંચી અને એને આપવામાં આવતું હોય છે. તો આ માટે જે હવામાન ટાંકાવાળા જે છે એ આ રીતે જે થર્મોમીટર છે વાપરે છે એને મહત્તમ લઘુત્તમ થર્મોમીટર કહે છે, જેનાથી એ આ તાપમાન નોંધતા હોય છે. હવે વ્યક્તિના શરીરનું તાપમાન 37°C છે. હવે દરેક વ્યક્તિના શરીરનું તાપમાન એટલું ના હોય, કોઈનું થોડું વધારે હોય, કોઈનું થોડું ઓછું હોય. તો આ સૌથી મોટી છે તંદુરસ્ત વ્યક્તિ હોય એનું તાપમાન સરેરાશ મૂલ્ય 37°C હોય છે. હવે ક્લિનિકલ થર્મોમીટરની રચના માનવ શરીરના તાપમાન માટે જ કરી છે. એટલે કે સામાન્ય માનવ શરીરનું તાપમાન 35°C નીચે કે 42°C ઉપર જતું નથી. માટે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ 35°C થી 42°C હોય છે. પરીક્ષામાં તમે જગ્યામાં પણ પૂછાતું હોય છે અને ખરા ખોટામાં પૂછાતું હોય છે કે ક્લિનિકલ થર્મોમીટરનું માપક્રમ શું છે. હવે એક પ્રશ્ન છે કે ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન નોંધી શકાય? તો ના, કારણ કે જે ગરમ દૂધ છે એનું ટેમ્પરેચર અને માનવીના શરીરના ટેમ્પરેચરમાં ડિફરન્ટ હોય છે, એટલે આપણે એનાથી માપી શકીએ નહીં. હવે માનવ શરીર સિવાય કોઈ પણ પદાર્થના તાપમાન માટે ક્લિનિકલ થર્મોમીટરનો આપણે ઉપયોગ ના કરી શકીએ. બીજું કે ક્લિનિકલ થર્મોમીટર છે ને એને તડકામાં કે અગ્નિની નજીક આપણે રાખી શકતા નથી, કેમ કે તૂટી જવાનો સંભવ રહેલો છે, કારણ કે કાચનું બનેલું છે. હવે પ્રયોગશાળામાં જે વપરાતું થર્મોમીટર છે એના વિશે થોડું જોઈ લઈએ. તો પ્રયોગશાળા એટલે કે લેબોરેટરીમાં થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે થર્મોમીટર છે એને લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે થર્મોમીટર હોય છે લેબોરેટરીનું એનું અંકન મહત્તમ અને લઘુત્તમ તાપમાનની નોંધ કરવામાં આવે છે. તો આ લેબોરેટરીમાં જે થર્મોમીટર વપરાય છે એની રેન્જ -10°C થી 110°C સુધીની હોય છે. અને આ જે થર્મોમીટર જો ઘણીવાર જોયું હશે નાનામાં નાનું તાપમાન પણ માપી શકે છે અને મોટામાં મોટું તાપમાન પણ માપી શકે છે અને એનું જે દર્શાવતું જે તાપમાન છે તે ચોકસાઈપૂર્વક આપણે માપી શકીએ છીએ. હવે આપણે થોડીક બીજી માહિતી જોઈએ ક્લિનિકલ થર્મોમીટર. તો આ ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટરનો અવલોકનો નોંધવા માટે થોડી સાવચેતી હોય છે. તો થર્મોમીટરને સિલોડમાં રાખવું ત્રાસું નહીં, એટલે કે સિલોડમાં સીધું ત્રાસું રાખવું નહીં. બીજું થર્મોમીટરનો જે મર્ક્યુરીનો બલ્બ છે એ પદાર્થ કે પ્રવાહીનું તાપમાન માપવાનું એના સંપર્કમાં બાજુથી થોડો રાખવાનો છે. એટલે કે થર્મોમીટરનો મર્ક્યુરીનો છેડો પાત્રની દિવાલને નહીં રાખવાનો પણ થોડો સાઈડમાં રાખવાનો, એટલે આપણે ચોક્કસ માપન માપી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 4 ઉષ્મા વિશે આપણે થોડું ગરમ અને ઠંડાનો અહેસાસ જોયો, પછી આપણે થર્મોમીટર તાપમાન વિશે જોયું, ક્લિનિકલ થર્મોમીટર જોયું. હવે તો જે ફરીથી એકવાર રિવર્સ કરું, કોઈપણ પદાર્થની ઠંડાપણા કે ગરમપણાની માત્રા જે છે એને આપણે તાપમાન કહીએ છીએ અને પદાર્થ કેટલો ગરમ છે કે કેટલો ઠંડો એ તાપમાન પરથી આપણે કહી શકીએ. બીજું ઉષ્મા આપીએ તો પદાર્થનું તાપમાન વધે છે અને શોષી લેવાથી પદાર્થનું તાપમાન ઘટે છે. અને કોઈપણ વસ્તુનું તાપમાન માપવા માટેના સાધનને આપણે થર્મોમીટર કહીએ છીએ. અને શરીરનું જે તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે અને ડોક્ટરનું થર્મોમીટર પણ કહીએ છીએ. અને જે 35°C થી 42°C તાપમાન નોંધી શકીએ છીએ તે સેલ્સિયસમાં આવે છે. અને ફેરનહીટ 94°C ફેરનહીટથી 108°C સુધીનું હોય છે. હવે અને માનવ શરીરનું સામાન્ય તાપમાન 37°C હોય છે. હવે આપણે અહીંયા થોડોક વિરામ લઈશું. હવે નેક્સ્ટ ટાઈમ આપણે
પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર ત્યાંથી આપણે થોડું સ્ટાર્ટ કરીશું.